नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। हेलो विद्यार्थी मित्रों, आज अपने धोरण पांच एमा इंग्लिश ग्रामर भणीशुं। धोरण पांच नुं इंग्लिश ग्रामर आवी बुक छे आपणी। એમાં આપણે આગળ લેસન નંબર 1, 2, 3, 4, 5, 6, 7 એટલા સુધી ભણી ગયા હતા। હવે લેસન નંબર એટ કેન એન્ડ કેન નોટ। કેન એટલે શું થાય કે કંઈક કરવાની આપણામાં તાકાત હોય, કંઈક કરી શકતા હોઈએ, આપણામાં એટલી ક્ષમતા હોય કે આપણે એ કરી શકીએ છીએ, તો એ કેન। અને કેન નોટ એટલે કે ના કરી શકતા હોઈએ આપણે, આપણું કામ નહીં। આપણે નથી કહેતા ઘણીવાર કે આ મારું કામ નહીં, મતલબ ભાઈ કેન નોટ, અને હું કરી શકીશ, તો એ કેન, બરાબર। એ જ રીતે આપણે એના થોડા ઘણા વાક્યો સમજીશું, એના ઉપરથી ખબર પડશે કે આઈ કેન સિંગ, કેન એટલે હું કરી શકું એમ છું, તો કેન સિંગ એટલે હું ગાઈ શકું છું। કેન સિંગ, સિંગ એટલે ગાવું, અને કેન એટલે કરી શકું છું, મતલબ ગાઈ શકું છું। સિંગ એટલે ગાવું, અને કેન એટલે કરી શકવું, મતલબ ગાઈ શકું છું। યુ કેન જમ્પ, યુ તમે કૂદી શકો છો। જતીન કેન સ્વિમ, એટલે કે જતીન તરી શકે છે। કેનનો મતલબ કે એ કરી શકે છે। હવે એ જ રીતે નીચે છે, અ બર્ડ કેન ફ્લાય, એટલે કે પક્ષીઓ ઉડી શકે છે। અ ડોગ કેન નોટ ફ્લાય, કૂતરો ઉડી શકતો નથી, કે કૂતરો ઉડી ના શકે, બરાબર। આ કરી શકે છે મતલબ કેન ફ્લાય, અને આ કૂતરો નથી કરી શકતો મતલબ કેન નોટ ફ્લાય, બરાબર। આ નકારમાં વાક્ય છે અને આ હકારમાં છે। એ જ રીતે કેન અને કેન નોટ એ વસ્તુ સમજી ગયા છો, બરાબર, કે આ કરી શકીએ છીએ તો કેન, અને ના કરી શકતા હોય તો કેન નોટ। એ જ રીતે અહીંયા છે રાધા કેન સિંગ, એટલે કે રાધા ગાઈ શકે છે। તો એને પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો આપણે આગળ ઈ જે માર વાળું ખબર છે, આગળ મૂકવાનું હતું, ને પછી પાછળનું નામ એના એ લખવાનું હતું, પાછળ એ રીતે બનાવવાનું હતું। એ જ રીતે અહીંયા કેન આગળ મૂકી દેવાનું છે, રાધા નામ અને સિંગ, કેન રાધા સિંગ, શું રાધા ગાઈ શકે છે? યસ સી કેમ આવ્યો, કેમ કે રાધા છોકરી છે, સી કેન સિંગ, હા તે ગાઈ શકે છે, તો યસ સી કેન, કે સી કેન સિંગ, સી કેન લખે તો પણ સાચું પડે, યસ સી કેન। અને નો, ના કરી શકતી હોય તો નો સી કેન નોટ સિંગ, કે સી કેન નોટ, બરાબર, તે ગાઈ શકતી નથી, ના કરી શકતી હોય તો સી કેન નોટ, અને કરી શકતી હોય તો સી કેન। એ જ રીતે ધે કેન રન, હવે ધે કેન રન, તેઓ દોડી શકે છે, બરાબર। હવે એનું પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો કેન ધે રન, શું તેઓ દોડી શકે છે? યસ ધે કેન, હા તે દોડી શકે છે, કે તે કરી શકે છે। નો ધે કેન નોટ, એટલે કે ના તે નથી કરી શકતા, કેન નોટ પણ લખી શકાય અને કાન્ટ પણ લખી શકાય। કેન નોટ આખું લખેલું છે અને આ કાન્ટ આ રીતે લખાય, બંને સાચા જ છે, બંને ગમે તે રીતે લખી શકો, પણ બંનેમાંથી એક, બંને નહીં। એ જ રીતે આ ઉદાહરણ બધા એવા જ છે। હવે આપણે નીચે સીધા એક્ટિવિટી જોઈશું। હવે એમાં છે કે અ ક્રો કેન ફ્લાય, એટલે કે કાગડો ઉડી શકે છે, કાગડો ઉડી શકે છે। ઇટ કેન નોટ સ્વિમ, ઇટ કેમ આવી ગયો, કેમ કે પ્રાણી પક્ષી નિર્જીવ વસ્તુ એના માટે ઇટ આવે, તો ઇટ કેન નોટ સ્વિમ, મતલબ કાગડો ઉડી શકે છે, તે સ્વિમ એટલે કે તરી શકતો નથી, તરી શકતો નથી માટે કેન નોટ આવી ગયું, બરાબર। તે ઉડી શકે છે મતલબ કેન, અને તે તરી શકતો નથી મતલબ કેન નોટ, એના માટે કેન નોટ। અ ફિશ ખાલી જગ્યા સ્વિમ, એટલે કે ફિશ તરે છે, બરાબર, ફિશ શું કરે, તરે, બરાબર, તો કેન આવશે, એ તરે છે તો કેન આવશે।
ઇટ ખાલી જગ્યા ફ્લાય, તે ઉડે ના ઉડે, તો કેન નોટ, તે ના ઉડી શકે. એન એલિફન્ટ ખાલી જગ્યા જમ્પ, એલિફન્ટ કૂદકો મારી શકે ના, તો કેન નોટ. ઇટ ખાલી જગ્યા રન, તે દોડી શકે ખરા, તો ઇટ કેન રન, હા તે દોડી શકે છે. અ પીકોક ખાલી જગ્યા ફ્લાય હાય, પીકોક એટલે કે મોર, એ ઊંચે સુધી ઉડી શકે, ઉડી શકે કે ના ઉડી શકે આપણને એવું પૂછ્યું છે, તો ના ઉડી શકે, તો કેન નોટ ફ્લાય હાય, એ ઊંચે સુધી ઉડી શકે નહીં. એન ઈગલ ખાલી જગ્યા ફ્લાય હે હાય, એટલે કે ઈગલ એ ગરુડ, એ ઊંચે સુધી ઉડે કે ના ઉડે, ઉડી શકે, એટલે કેન ફ્લાય હાય, મતલબ તે કરી શકે છે, મતલબ કેન, અને ના કરી શકતું હોય તો કેન નોટ. અ રેબિટ ખાલી જગ્યા રન ફાસ્ટ, રેબિટ ઝડપથી દોડી શકે, હા તો કેન, હા તે કરી શકતું હોય તો કેન. અ ટોર્ટોરાઇઝ ખાલી જગ્યા રન ફાસ્ટ, ટોર્ટોરાઇઝ ઝડપથી દોડી શકે, ના તો કેન નોટ. અ હોર્સ ખાલી જગ્યા ક્લાઇમ્બ અ ટ્રી, એટલે કે ઘોડો ઝાડ ઉપર ચડી શકે, ના તો કેન નોટ. અ મંકી ખાલી જગ્યા ક્લાઇમ્બ અ ટ્રી, મંકી ઝાડ ઉપર ચડી શકે, હા તો કેન, કરી શકતા હોય તો કેન, અને ના કરી શકતા હોય તો કેન નોટ, ક્યાં તો કાન્ટ. અ ફ્રોગ ખાલી જગ્યા લીવ ઇન વોટર, એટલે કે છે કે દેડકો એ પાણીમાં રહે છે, એ પાણીમાં રહી શકે છે, મતલબ કેન, હા રહી શકે છે. અ કેટ ખાલી જગ્યા લીવ ઇન વોટર, બિલાડી પાણીમાં રહી શકે, ના તો કેન નોટ. અ ડોન્કી ખાલી જગ્યા કેરી હેવી લોડ, એટલે કે ગધેડો, ગધેડું હોય એ વધારે વજન ઉપર એના ઉપર ઉચકી શકે છે, તો કે હા ઉચકી શકે છે, મતલબ કેન, ના કરી શકતું હોય તો કેન નોટ, પણ કરી શકે છે, મતલબ કેન. અ ડોગ ખાલી જગ્યા કેરી હેવી લોડ, હવે ડોગ કેર આવી રીતે ઉચકી શકે, ના તો કેન નોટ, એ ના કરી શકે, મતલબ કેન નોટ. અ લાયન ખાલી જગ્યા વોક ઓન સેન્ડ, એટલે કે લાયન એ રેતીમાં ચાલી શકે છે, રેતીમાં મતલબ જે રણનું રેતી એની વાત કરી છે, એ રેતીમાં ચાલી શકે છે, ચાલી શકે, ના તો કેન નોટ. રણનું વહાણ આપણે ખબર છે કયું હોય, ઊંટ, તો આ લાયન રણમાં ચાલી શકે નહીં, તો કેન નોટ. અ કેમલ ખાલી જગ્યા વોક ઓન સેન્ડ, એટલે કે કેમલ એ રેતીમાં ચાલી શકે છે, તો હા કેન, ચાલી શકે તો કેન, લાયન નથી કરી શકતું મતલબ કેન નોટ, અને કેમલ કરી શકે છે મતલબ કેન. હવે અહીંયા શું છે, યસ અને નોમાં આન્સર લખવાના છે, બરાબર. પ્રશ્ન આપેલો છે એને યસ અને નોમાં આપણા આન્સર લખવાના છે. તો પહેલું છે ઉપર ઉદાહરણ પ્રમાણે લખવાના છે કે કેન વી કુક, એમ કે કેન વી કુક, તો કે અમે શું, અમે રસોઈ બનાવી, અમે રસોઈ બનાવી શકીએ છીએ એમ, તો યસ વી કેન, હા તમે કરી શકો છો, અને નો વી કાન્ટ, મતલબ તમે કરી શકતા નથી, હા તમે બનાવી શકતા હોય તો વી કેન, અને ના કરી શકતા તો નો વી કાન્ટ. પણ આપણે શું કરવાનું છે, અહીંયા બંનેમાં જવાબ લખવાના છે, યસ અને નો બંનેમાં લખવાના છે. આપણે જે ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે આપણે નીચે લખવાના છે. તો કેન જય સિંગ, શું જય ગીત ગાઈ શકે છે, તો યસ, છોકરો છે હી, છોકરો જય છોકરાનું નામ છે, મતલબ હી, યસ હી કેન. પાછળ તમારે સિંગ લખવું હોય તો લખી શકો, ના લખો તો પણ ચાલે, યસ હી કેન, નો હી કાન્ટ, કે કેન નોટ. એ જ રીતે કેન ધે કમ ઇન, શું તેઓ આવવાના છે, તો યસ ધે કેન, હા આવવાના હોય તો યસ ધે કેન, અને નો ધે કેન નોટ, ના આવવાના હોય તો ધે કેન નોટ. કેન હોર્સ ડ્રાઈવ અ કાર, શું હોર્સ ગાડી ચલાવી શકે છે, તો યસ હર્ષ છોકરાનું નામ છે, મતલબ યસ હી કેન, અને નો હી કાન્ટ, કે કેન નોટ. કેન મીતા ડ્રો અ રંગોલી, શું મીતા રંગોલી બનાવી શકે છે, ડ્રો કરી શકે છે, તો મીતા છોકરીનું નામ છે, મતલબ સી આવશે, યસ સી કેન,
હાથે કરી શકે છે. નો સી કેન નોટ કે કાન્ટ. કેન ધ બોયઝ પ્લે ફૂટબોલ? શું છોકરાઓ ફૂટબોલ રમે છે? તો યસ ધે કેન, કેમ કે એક કરતાં વધારે છે મતલબ ધે આવી જશે, બરાબર? બોયઝ ના લખાય, ધે લખાય. તો યસ ધે કેન, નો ધે કાન્ટ. કેન વી ગો હોમ? શું અમે ઘેર જઈશું? હા, જવાના હોય તો યસ વી કેન, હા અમે જઈ શકીશું. નો વી કાન્ટ, અમે નહીં જઈ શકીએ. કેન વિનય કમ ફોર ધ પિકનિક? શું વિનય પિકનિક ઉપર આવશે? યસ હી કેન, હા તે આવી શકશે. અને નો હી કાન્ટ, તે નહીં આવી શકે. એ જ રીતે કેન ધ ચિલ્ડ્રન સ્લીપ? શું બાળકો સૂઈ શકશે? તો એક કરતાં વધારે છે મતલબ ધે, યસ ધે કેન, નો ધે કાન્ટ. કેન અમર ઓપન ધ ડોર? શું અમર દરવાજો ખોલી શકશે? તો યસ હી કેન, અમર એક છોકરાનું નામ છે મતલબ હી, હી કેન. નો હી કાન્ટ. એ જ રીતે કેન રીટા આયન ધ ક્લોથ્સ? એટલે શું રીટા કપડાને ઇસ્ત્રી કરી શકશે? યસ સી કેન, રીટા છોકરીનું નામ છે મતલબ યસ સી કેન, હા તે કરી શકશે. નો સી કાન્ટ, તે નહીં કરી શકે. કેન વી સ્વિમ? શું અમે તરી શકીશું? યસ વી કેન, હા તે તમે કરી શકશો. અને નો વી કાન્ટ, ના તમે નહીં કરી શકો. ધે કેન ધ વુમેન બાય સારીઝ? શું સ્ત્રીઓ સાડી ખરીદી શકશે? તો હા, વુમેન એક કરતાં વધારે છે. તો યસ ધે કેન, અને નો ધે કાન્ટ. કેન યુ રીડ સંસ્કૃત? શું તમે સંસ્કૃત વાંચી શકશો? તો હા, તો યસ આઈ કેન, હા હું વાંચી શકીશ. અને નો આઈ કેન નોટ કે આઈ કાન્ટ. આપણને અહીંયા યુની જગ્યાએ આઈ કેમ થઈ ગયું? યુ આવશે, યુની જગ્યાએ આઈ જ આવશે. કેમ? કેમ કે તમને પૂછ્યું છે કેન યુ રીડ સંસ્કૃત. હું તમને પ્રશ્ન કરું કે તમે સંસ્કૃત વાંચી શકશો, તો તમને એક જણને પૂછ્યું હોય કે તું સંસ્કૃત વાંચી શકીશ, તો તમે શું જવાબ આપશો? હા હું સંસ્કૃત વાંચી શકીશ. તો હું સાથે તમે જવાબ આપશો ને, તો આપણે એ પ્રમાણે જ લખવાનું છે કે હા હું કરી શકીશ. તો યસ આઈ કેન, નો આઈ કાન્ટ. કેન નીલમ રાઇટ અ લેટર? શું નીલમ કાગળ લખી શકશે? તો નીલમ છોકરીનું નામ છે મતલબ યસ સી કેન, અને નો સી કેન નોટ. કેન ધ સ્ટુડન્ટ્સ વિઝિટ ધ લાઇબ્રેરી? એટલે કે શું સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીઓ લાઇબ્રેરીની મુલાકાત લઈ શકશે? તો યસ ધે કેન, હા તે કરી શકશે. અને નો ધે કાન્ટ, તે નહીં કરી શકે. એ જ રીતે કેન વી સ્ટડી? શું તેઓ ભણી શકશે? યસ વી કેન, હા તે કરી શકશે. નો વી કાન્ટ, તે નહીં કરી શકે. એ જ રીતે કેન હેમંત રાઇડ અ બાઇસિકલ? શું હેમંત સાયકલ ચલાવી શકશે? તો યસ, હેમંત છોકરાનું નામ છે મતલબ હી કેન, અને નો હી કાન્ટ. એ જ રીતે કેન મિસ્ટર વ્યાસ ટીચર્સ? શું મિસ્ટર વ્યાસ ભણાવી શકશે? તો યસ હી કેન, અને નો હી કાન્ટ. કેન યુ બ્રિંગ બલૂન? શું તે ફુગ્ગા ખરીદી શકશે? તો યસ, એટલે કે તમને પૂછ્યું તમે ફુગ્ગા ખરીદી શકશો? તો હા હું ખરીદી શકીશ. તો યસ આઈ કેન, નો આઈ કેન નોટ કે આઈ કાન્ટ. કેન ગૌરવ ફ્લાય કાઇટ્સ? શું ગૌરવ પતંગ ઉડાડી શકશે? તો યસ હી કેન, હી કેમ આવ્યો? ગૌરવ છોકરાનું નામ છે, હી કેન, અને નો હી કાન્ટ. આ પ્રમાણે સરસ અક્ષરે વ્યવસ્થિત સાપોથીમાં આ લેસન નંબર એઈટ છે એ સારા અક્ષરે વ્યવસ્થિત આ લેસન નંબર 8નું સ્વાપોથીમાં લખી લેવું. આવજો.